અભિસારે કિરણ જાદવ ડોટ કોમના જિગ્નેશ મહેતા પણ હવે જોડાઈ રહ્યા છે. જિગ્નેશજી સ્વાગત છે, ગુડ મોર્નિંગ. એક વાર માર્કેટનો વ્યૂ લઈ લઈએ આપણે. આજે જોઈ રહ્યા છે ખાસું વેચાણ અને સૌથી વધારે ડેમેજ થઈ રહ્યું છે બેંક નિફ્ટીને, અને ઓલમોસ્ટ 9000 સુધી પણ આપણે આજના દિવસે જઈ આવ્યા છીએ. તો જે 300ની વાત કરતા હતા ત્યાંથી સીધા 9000 પર છીએ. ગુરુવારની જે એક્સપાયરી હશે તે બહુ મહત્વપૂર્ણ રહેશે, અને બેંક નિફ્ટી સ્પેસિફિકલી કે જે આટલો ડેમેજ સહન કરી રહ્યો છે, તો આના પર્સ્પેક્ટિવથી પણ આપણે વાત કરી લઈએ જિગ્નેશજી. જી હા, બંને પર્સ્પેક્ટિવથી તમે જુઓ કે ઇન્ડાઇસિસ, બંને મેજર ઇન્ડાઇસિસ વીક છે. મને એમ લાગે છે કે એક સરસ રેલી આપણને જોવા મળી હતી નીચેના લેવલથી, જે એક રિલીફ રેલી હતી. હંમેશા તમે જુઓ કે જ્યારે પણ કોઈ પણ માર્કેટમાં એક મોટો ટર્મોઇલ આવે, એક મોટો ફોલ આવે, એ પછીની પહેલી રેલી હંમેશા સોલ્ડ ઓફ થતી હોય છે. અહીંયા પણ કંઈક એવું થતું જોવા મળે છે. હજી સુધી હું એવા માનવા એવા કેમ્પમાં નથી કે માર્કેટ નવો લો બનાવશે, પરંતુ એવા કેમ્પમાં શ્યોરલી છું કે અહીંયાથી થોડી વધારે પણ વીકનેસ જોવા મળે તો એકદમ નવાઈ ના પામવું જોઈએ. ખાસ કરીને તમે જુઓ કે બેંક નિફ્ટી આજે નિફ્ટીથી પણ વીક છે, અને બેંક નિફ્ટી તમે જુઓ કે એના અર્લિયર લોની નજીક ક્યાંક ને ક્યાંક જઈ રહી છે. 18255 ના લેવલ અત્યારમાં બતાવી રહી છે, તેમ છતાંય બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક વીકનેસ બતાવે છે. મને એમ લાગે છે કે આજના દિવસમાં બેંક નિફ્ટીએ જે લો જોયો છે ક્યાંક ને ક્યાંક 18250 ની આસપાસનું છે, કરંટ લેવલથી બહુ નજીક છે. અહીંયાથી બેંક નિફ્ટી 5-10 પોઈન્ટ પણ નીચે તૂટે તો મને એમ લાગે છે કે વધારે વીક થશે, અને દિવસ દરમિયાન કદાચ 18000 ના લેવલ પણ ટેસ્ટ કરે તો નવાઈ ના પામવું જોઈએ. નિફ્ટીમાં પણ મને એમ લાગે છે કે આજે રૂલિંગ ઘટાડા તરફનું જ રહેશે. મને એમ લાગે છે કે આજના દિવસે બેર્સને ચેઝ ના કરવા જોઈએ. જે વીકનેસ છે એવિડન્ટ છે અને સ્ટ્રોંગ છે, એટલે હમણાં માર્કેટ નીચે જશે એવું માનીને હમણાં કામ કરવું. સવાલો છે આપણી પાસે એસબીઆઈ અને ટાટા મોટર્સ. જિગ્નેશજી, બંનેમાં એન્ટ્રી કરવા માટે સવાલ પૂછી રહ્યા છે ઉમંગ ભાવસાર, અને તેમનો વ્યૂ પોઈન્ટ બને છે 6 મહિના માટેનો. તો તેઓ પૂછી રહ્યા છે કે શું અત્યારે એન્ટ્રી કરવી જોઈએ કે થોડું હજુ રાહ જોવી જોઈએ. હમણાં જ આપણે બેંક નિફ્ટીની વાત કરીએ, જે રીતે એસબીઆઈ પણ કામ કરી રહ્યો છે, અને સાથે સાથે ટાટા મોટર્સ. હવે ટાટા મોટર્સ કંઈક અલગ મૂડમાં હતો. હમણાં જે ઓટો સ્ટેક્સની રેલી હતી તેમાં ટાટા મોટર્સે બહુ સરસ ગેઇન લીધેલો છે. તો આ બંને માટેનો વ્યૂ 6 મહિનાના પર્સ્પેક્ટિવ સાથે ફ્રેશ એન્ટ્રી જીતેશે. રાઈટ, સૌથી પહેલા ટાટા મોટર્સની વાત કરીએ. મને એમ લાગે છે કે હજી સુધી આપણે જો કોઈ બધાના વ્યૂ સાંભળીશું તો ઓટો માટે એટલા સારા વ્યૂ નથી, પરંતુ ટાટા મોટર્સની વાત મને એમ લાગે છે કે ચાર્ટ ઉપર કંઈક જુદી દેખાય છે. ટાટા મોટર્સે ક્યાંક ને ક્યાંક એપ્રિલ પછી જે હાઈ બનાવ્યો હતો એ હાઈને ડિસાઇસિવલી અત્યારના તોડ્યો છે. કોન્સ્ટન્ટલી એ જ હાઈ અત્યારના આપણી જોડે સપોર્ટ તરીકે વર્તે છે. એટલે કે 80-81 રૂપિયાનું લેવલ જે પહેલા રેઝિસ્ટન્સ હતું, હવે નીચેની તરફ તૂટતું નથી. તમે છેલ્લા 5 ટ્રેડિંગ સેશનમાં જુઓ તો 81 રૂપિયાનું લેવલ હજી પણ ટકેલું છે. 83.75 ના લેવલ ચાલે છે. મારી વ્યુઅરને સલાહ છે કે 81નો સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવો. સ્ટોપલોસ બહુ નજીક છે અને આ જ રાખવો જોઈએ. જ્યાં સુધી ટાટા મોટર્સ 81ની ઉપર છે ત્યાં સુધી મને એમ લાગે છે કે ટાટા મોટર્સ ઉપરની તરફ એક સારી રેલી કરવા સજ્જ છે. મને એમ લાગે છે કે એક સરપ્રાઇઝિંગ રેલી અહીંયાથી આવશે. ટાટા મોટર્સ ઉપરની તરફ 9900ના લેવલ પણ બતાવી શકે છે. 83 રૂપિયાનો જો સ્ટોક હોય અને 9900ની વાત કરતા હોય આવનાર 6 મહિના માટે, તો મને એમ લાગે છે કે એક સારી રેલી છે. ટાટા મોટર્સમાં ડેફિનેટલી બુલ બનીને પાર્ટ કરી શકાય. સ્ટ્રિક્ટ સ્ટોપલોસ રાખવું પડશે કારણ કે વ્યૂ કોન્ટ્રેરિયન છે. એસબીઆઈની વાત કરીએ તો એ વીકનેસ વાળું કાઉન્ટર છે. અત્યારના વીકનેસ એટલી બધી છે કે નવા શોર્ટ કરાય એવી તો જગ્યા નથી, પરંતુ ડેફિનેટલી કોઈએ હોલ્ડ કર્યું હોય તો દરેક ઉછાળે વેચવું જોઈએ. આજે મને એમ લાગે છે કે બેંક નિફ્ટીને લઈને એસબીઆઈ વધારે વીક છે. હું નથી માનતો કે અહીંયા આવનાર સમયમાં 6 મહિના માટે કોઈ રેલી કરીને બેસવું જોઈએ. એટલીસ્ટ એસબીઆઈથી દૂર રહેવાની જ મારી સલાહ છે. ઓકે, તો આ વ્યૂ. હિરેન પરમાર પૂછી રહ્યા છે, એનઆઈઆઈટી લિમિટેડ 90 રૂપિયાના ભાવે 230 શેર્સ છે. ખાસ તમે કઈ રીતે જુઓ છો જિગ્નેશ, ખાસ એનઆઈઆઈટીને? એનઆઈઆઈટી લિમિટેડ 90 રૂપિયાના ભાવે છે 230 શેર્સ, કોઈ ટાઈમ ફ્રેમ નથી લખી તમે. લિમિટેડ તમે જુઓ કે ક્યાંક ને ક્યાંક એક કન્સોલિડેશન રેન્જમાં છે, અને આ કન્સોલિડેશન બહુ નાની રેન્જ છે. મને એમ લાગે છે કે આ કાઉન્ટર માટે નીચેની તરફ સપોર્ટ છે 82ની આસપાસ, ઉપરની તરફ રેઝિસ્ટન્સ છે 89ની આસપાસ. કરંટ માર્કેટ સિચ્યુએશન જોતા એવું લાગે છે કે નીચેની તરફનો બાયસ છે, એટલે 82 કાઉન્ટર તોડશે એવું લાગે છે. પરંતુ તેમ છતાંય જો વ્યુઅર આ સ્ટોકમાં ઓલરેડી બેઠેલા હોય તો 82નો સ્ટોપલોસ રાખે, જો ના બેઠેલા હોય તો 89 ઉપરની તરફ તોડે,
તો જ આ સ્ટોકમાં એન્ટ્રી લે, કારણ કે 89 અને 82 એ ટ્રેન્ડ ડિસાઇડિંગ લેવલ છે. 82 જો આ કાઉન્ટર તોડશે તો મને એમ લાગે છે કે 74-70 ના લેવલ વેરી શોર્ટલી બતાવી દેશે. જો 89 નું લેવલ તોડશે તો મને એમ લાગે છે કે ઉપરની તરફની એક સારી રેલી અરાઉન્ડ 100 રૂપીઝ સુધીની જોવા મળશે. પીએનબી અને બેંક ઓફ બરોડા, ક્રેડિટ બોરકર નો જિજ્ઞેશ. અગેઇન આપણે બેંક્સ ની વાત કરીએ, હવે આ બે સરકારી બેંક્સ માટે વ્યૂ પૂછી રહ્યા છે. ફ્રેશ એન્ટ્રી માટેનો સવાલ, પીએનબી અને બેંક ઓફ બરોડા કરંટ લેવલ્સ થી કેવા લાગી રહ્યા છે તમને 6 મહિનાના વ્યૂ સાથે જિજ્ઞેશ? એકચ્યુઅલી બહુ જ તૂટેલું કાઉન્ટર છે અને વ્યુઅર મને એમ લાગે છે કે એટલા માટે જ પૂછી રહ્યા છે કે બેંક ઓફ બરોડા અને પીએનબીમાં બહુ જ નીચેના લેવલથી ઉપર જશે કે નહીં. હું એમ માનું છું કે કદાચ કોન્ટ્રા વ્યૂ ઉપર જશે પણ ખરો, અને આ સ્ટોક વધારે પડતા ઓવરસોલ્ડ છે એટલે ક્યાંક ને ક્યાંક ફ્લેરમાં આવશે પણ ખરા. પરંતુ જો આ સ્ટોક અહીંયાથી વધારે તૂટે અથવા તો કોઈ પેનિક લેવલ ડાઉન સાઈડ બતાવે તો શું વ્યુઅરની તૈયારી છે આવા સ્ટોક હોલ્ડ કરવામાં? હું માનું છું કે જે સ્ટોક ઉપર વીકનેસનું લેબલ લાગેલું હોય એમાં બહુ કોન્ટ્રા પ્લે ના કરવો જોઈએ. હું જાણું છું કે આ બંને કાઉન્ટર ઓવરસોલ્ડ છે અને અત્યારના નવા સેલિંગ માટેની કે કોઈ શોર્ટ સેલિંગની જગ્યા અહીંયા નથી બનતી, પરંતુ તે છતાંય ખરીદીથી પણ બચવું જોઈએ. યસ, આ સ્ટોક ઉપરની તરફ ઉછાળે જવાના છે. એટ અરાઉન્ડ 47 રૂપીઝ હું બેંક ઓફ બરોડામાં વિચારું છું કે આ કાઉન્ટર એટલીસ્ટ નજીકના એકાદ મહિનામાં જશે ઉપરની તરફ. જો પીએનબીની વાત કરીએ તો મને એમ લાગે છે કે 32-34ના લેવલ પણ બતાવશે. પરંતુ મારી વ્યુઅરને સલાહ છે કે જો એ સ્ક્રીન સામે ના બેસવાના હોય તો આવા કોન્ટ્રા વ્યૂ પ્લે ના કરવા જોઈએ. 6 મહિનાનું કોઈ એક નિસ્બત નથી, અહીંયા ઓવરસોલ્ડ છે એટલે કદાચ ઉપર જઈ શકે છે. સ્ક્રીન સામે બેસવાના હોય તો સ્ટ્રિક્ટ સ્ટોપલોસથી આ કાઉન્ટર ખરીદે, સ્ટોપલોસ કરંટ લેવલથી 5% જ નીચે રાખવો જોઈએ. માર્કસન્સ ફાર્મા અને મોર્ફિન લેબ, આ બંને માટે સવાલ આવશે. 22 રૂપિયાના ભાવે જિજ્ઞેશ માર્કસન્સ ફાર્મા ખરીદ્યા છે તેમણે, અત્યારે કાઉન્ટર જે છે તે 18 પર, અને મોર્ફિન લેબ જે છે તે 15 પર ચાલે છે અત્યારે, જે એમણે 20 પર ખરીદ્યા છે. આ બંને માટે તેઓ વ્યૂ પૂછી રહ્યા છે, બંનેમાં શું કરવું તેવો તેમનો સવાલ છે. આમ જોવા જાવ તો સેક્ટર થોડું હેપનિંગ છે, હોલ્ડ કરવા લાયક લાગે છે તમને જિજ્ઞેશ? માર્કસન અને મોર્ફિન લેબ, રાઈટ? મેં સાંભળ્યું એ પ્રમાણે જો આ બંને કરેક્ટ સ્ટોક હોય તો જી. ઓકે, તો મને એમ લાગે છે કે માર્કસન્સ ફાર્મા તમે જુઓ કે કોન્સ્ટન્ટલી એક નેગેટિવ ટેરેટરીમાં જાય છે. ઉપરની તરફ આ કાઉન્ટરે હાઈ જોયેલા છે એટ અરાઉન્ડ 23, પરંતુ 23 પાસે બહુ જ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ જોયો. હવે આ કાઉન્ટર ક્યાંક ને ક્યાંક નીચે જાય છે. મને એમ લાગે છે કે છેલ્લા 4-1 દિવસની ટ્રેડિંગ રેન્જ તમે જુઓ તો 18 રૂપિયાની આસપાસના સપોર્ટ હતા. આજે 18.35 ચાલે છે. આજના દિવસનો ક્લોઝ જોવો જોઈએ. જો આજના દિવસનો ક્લોઝ 18 રૂપિયાની ઉપર જ રહે તો મને એમ લાગે છે કે એક સ્ટોપલોસ 18 રૂપિયાનો બને છે આ કાઉન્ટરને ઉપરની તરફ ટ્રેડ કરવા માટેનો. કારણ કે રિસન્ટલી જે કંઈ બી પ્રોફિટ બુકિંગ આવ્યું એ પહેલાંની એક રેલી બહુ સારી હતી. તો માર્કસન્સ ફાર્મામાં થોડું વેઇટ એન્ડ વોચ કરો. નીચે 18 રૂપિયાનો સ્ટોપલોસ છે અને ઉપરની તરફ 19 રૂપિયાના લેવલ છે. 19 કુદાવે તો એક કન્ડિશનલ બાય કોલ રહેશે. મોર્ફિનમાં હજી સુધી કોઈ કોન્ફિડન્સ ચાર્ટ ઉપર આવતો નથી. બહુ જ લો વોલેટાઇલ કાઉન્ટર છે. મારી દ્રષ્ટિએ આ સ્ટોકથી દૂર રહો એ જ વધારે યોગ્ય છે. યસ, એક ઉપરની તરફનું અપમૂવ આપણને જોવા મળી છે, પરંતુ હજી પરંતુ એ ડિસાઇસિવ છે તે કહી શકાય તેમ નથી. તો મોર્ફિન લેબથી દૂર રહેવું જોઈએ. માર્કસન્સમાં એન્ટ્રી લેવી હોય તો 19 રૂપિયા ઉપર તૂટે એની રાહ. તો વધુ જે સવાલો છે તેમાં આપણને જોવા મળશે SBI કાર્ડ. વારંવાર ડેઈલી મને લાગે છે કે SBI કાર્ડને લઈને સવાલો આવતા જ રહે છે. મુકેશ નિમાવતનો સવાલ છે, SBI કાર્ડ શું કરીશું? હવે તેમણે પોતે કદાચ ખરીદ્યા હોય તો લેવલ્સ કંઈ લખ્યા નથી અને ટાઈમ ફ્રેમ પણ લખી નથી. જિજ્ઞેશ, આમ તો ચાર્ટ ડિટેલ્સ બહુ ઓછી હશે, તેમ છતાં પણ એક વખત જો SBI કાર્ડ તમને કોઈ એન્ટ્રી પોઈન્ટ દેખાતો હોય તો, કે પછી અહીંયા પણ થોડું સ્ટે અવેની જ સલાહ બને છે જિજ્ઞેશ? ડેફિનેટલી સ્ટે અવેની સલાહ બને છે, કારણ કે 750 લિસ્ટિંગ પછી 750ની આસપાસના લેવલ કાઉન્ટરે ડિસાઇસિવલી 2-3 દિવસ જોયા. પછી 750ના લેવલ કાઉન્ટર જોઈ જ નથી શક્યું, સીધા 500 પર આવીને પડ્યું. ત્યાર પછી એક ઉપરની તરફની થોડીક રેલી જોઈ છે, પરંતુ ઓવરઓલ હજી પણ અહીંયા વીકનેસ દેખાય છે. લાગતું નથી કે આ ટ્રેન્ડ એકદમ કોઈ રિવર્સલ બતાવે, તો એન્ટ્રી પોઈન્ટ મળતો નથી અને મારી દ્રષ્ટિએ હમણાં શોધવો પણ ના જોઈએ. અહીંયાથી દૂર રહેવો એ વધારે યોગ્ય. બીજા જે સવાલો છે તેમાં ટાટા મોટર્સ માટે એક સવાલ આવ્યો છે અંકિત ઘોડાનો. તેમણે 274ના ભાવે છેકથી હોલ્ડ કરી રાખ્યા છે. જિજ્ઞેશ, આપણે હમણાં જ ટાટા મોટર્સની વાત કરી હતી મને યાદ છે, પણ આમના લેવલ્સ બહુ ઊંચા, 274ના લેવલ્સથી તેઓ હોલ્ડ કરે છે અને
ક્લિયર એક ભૂલ તેમની સામે આવે છે આપણી કે તેમણે સ્ટોપ લોસ હોલ્ડ કર્યો નથી, મતલબ કે સ્ટોપ લોસ સાથે કામ કર્યું નથી. જિગ્નેશજી, હવે કોઈ સલાહ તમારા તરફથી આમની ખરીદી 274ની છે? રાઈટ, એક ભૂલ જે વ્યુઅરે કરી છે વારે ઘડીએ ના કરવી જોઈએ. હવે મને એમ લાગે છે કે વ્યુઅરે એટલીસ્ટ અત્યારમાં તો સ્ટોપ લોસ મૂકવો જોઈએ. 81 નો સ્ટોપ લોસ રાખે, કાઉન્ટર પોતાના અર્લિયર પ્રાઇસ ઉપર આવશે એવા નજીકના ભવિષ્યમાં આઈ થિંક વિચાર ના કરવો જોઈએ. પરંતુ યસ, એટલું માની શકાય કે 81ની ઉપર આ કાઉન્ટર સારું લાગે છે. અને મને એમ લાગે છે કે ઉપરની તરફની રેલી 100 રૂપિયાની આસપાસ આવી જોઈએ જો આ કાઉન્ટર ઉપરની તરફ 84-85 ના લેવલ ક્રોસ કરી શકે છે. તો 81નો સ્ટોપ લોસ રાખો. જો આ કાઉન્ટર ઉપરની તરફના લેવલ સર કરે અને આપણે માનીએ છીએ પ્રમાણે ઉપરની તરફ 100 રૂપિયાના લેવલ દેખાડે તો વ્યુઅર આપણી પાસે આવીને એકવાર ફરીથી રિવ્યુ કરે. સામે આવતો જોવા મળે છે 242ના ભાવે 100 શેર્સ છે મિંડા. એક મહિનાનો જ માત્ર વ્યૂ છે, તો જિગ્નેશજી મિંડા કઈ રીતે જુઓ છો? 242ના ભાવે 100 શેર્સ છે તેમની પાસે એક મહિનાના વ્યૂ સાથે. વેલ, મિંડા ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમાણે અત્યારનું ચાર્ટ સ્ટ્રક્ચર છે આઈ થિંક નેગેટિવ છે. અને અને મને એમ લાગે છે કે 244ના લેવલ છે. આ કાઉન્ટર અહીંયાથી કદાચ કન્સોલિડેટ કરી શકે. જો વ્યુઅર પાસે હોય તો નીચેની તરફનો સ્ટોપ લોસ 233નો રાખે, એટલે કરંટ લેવલથી 11 રૂપિયા નીચે સ્ટોપ લોસ રાખે. આ કાઉન્ટર ભવિષ્યમાં ઉછાળો આપી શકે છે. અત્યારમાં તો મોમેન્ટમ વીક છે, પરંતુ કદાચ થોડીક લાંબી રાહ જોઈએ તો આ કાઉન્ટર કન્સોલિડેશન કરીને ઉપરની તરફના લેવલ બતાવી શકે છે. આ કાઉન્ટરમાં ડિસાઇસિવ લેવલ 270ના લેવલ તોડ્યા પછી જ આવશે, એટલે એકદમ વેરી શોર્ટલી અહીંયા કોઈ તેજી આવવાની છે એવું નથી. પરંતુ યસ, હોય તો હોલ્ડ કરી શકાય. 233નો સ્ટોપ લોસ રાખો. 233ના સ્ટોપ લોસ સાથે ઓકે, ક્લિયરલી હોલ્ડ. જિગ્નેશજી, આપના રિઝોલ્યુશન્સ? જી, આઈ થિંક એક સ્ટોક જે ડિસ્કસ કરેલો છે ટાટા મોટર્સ, એ મારા ફેમિલીના અને અમારા ફેમિલીના લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં હોઈ શકે છે. અમારા ક્લાયન્ટને પણ એ લોંગ ટર્મ પોર્ટફોલિયોમાં આપેલો છે. એ સિવાય બીજા જે કે બી સ્ટોકમાં ચર્ચા કરી તેમાં અમારો અને અમારા ક્લાયન્ટનો ઇન્ટરેસ્ટ હોય એવું માની લેવું વધારે યોગ્ય છે.